નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના જીવંત પ્રસારણમાં આપ સૌનું સ્વાગત છે. હું છું તમારી સાથે હેતલ ભગત. દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો કરી રહી છે અને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે બોલિવૂડ એ માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ કન્ટેન્ટ કે સામગ્રીની બાબતે, સારી કથા સારી વાર્તાની બાબતે એ બોલિવૂડ હોય કે હોલિવૂડ હોય એ દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ટક્કર આપતી આવી છે. તો દર્શક મિત્રો, આ ગુજરાતી ફિલ્મ આજે આવી છે તે છે વાલમ જાઓને, જેના સ્ટારકાસ્ટ અહીં આવી પહોંચ્યા છે આપણા વડોદરા ખાતે. તો એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌ પ્રથમ તો વાલમ જાઓની સમગ્ર ટીમને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના મીડિયાના માધ્યમમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો દીક્ષા જોશીને હું પૂછવા માંગીશ કે આ જે વાલમ જાઓને ફિલ્મ છે એ વાલમ જાઓને, એ હંમેશા એવું રહેતું હોય છે કે વાલમ આવોને, કે પોતાના પ્રીતને કે પ્રીતમાને બોલાવતા હોય છે, પરંતુ આ વાલમ જાઓને એનું ટાઇટલ છે, તો આ ફિલ્મમાં શું કહેવા માંગે છે, એની જર્ની વિશે થોડું જણાવો. પહેલાં તો ટાઇટલ વાલમ જાઓને એટલા માટે છે કારણ કે આ જે વાલમ છે, વાલમની વાલમ બહુ જ ઇરિટેટિંગ છોકરી છે, સખત. એટલે આ રણવીર સિંહની ડિઝાઇનર બનવા માંગે છે, પર્સનલ ડિઝાઇનર, અને બધા જ અખતરા પોતાના બોયફ્રેન્ડ પર કરે છે. એટલે એને ઘાઘરો પહેરાવી દે, ક્યારેક બુટ્ટીઓ પહેરાવી દે, આવું અજીબ ગરીબ વસ્તુઓ કરતી હોય છે. તો સુમિતનું જે કેરેક્ટર છે, જે પ્રતિક ગાંધી પ્લે કરી રહ્યા છે, એ ત્રાસીને કહે છે, હવે વાલમ તમે જાઓ ને મારી લાઈફમાંથી, મને નથી જોઈતું આ બધું. અને ખાલી એટલું જ નથી, એના એટલે એની સુસાઇડલ ટેન્ડન્સીના કારણે પણ એ બહુ જ એક બર્ડન તરીકે સુમિતની લાઈફમાં બની ગઈ છે. તો આવી એક વાર્તા છે જે આ બંનેની છે, પણ પછી બધા જ લોકો બાકીના જોડાઈ જાય છે, જેમાં એક સિચ્યુએશનલ કોમેડી ક્રિએટ થાય છે, વિચ ઇઝ અનબિલીવેબલી ફની. દર્શક મિત્રો, હવે આપણે મળીશું આ ફિલ્મના જે ભૂમિકા ભજવી છે કિંજલ દવે, એમની પાસે પણ આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. જે કિંજલ, આ ફિલ્મમાં તમારો શું રોલ રહ્યો છે એના વિશે થોડું જણાવશો. એકચ્યુઅલી હું ફિલ્મની અંદર એક થિયેટર આર્ટિસ્ટ છું, જેને વર્સેટાઇલ એક્ટર, મતલબ અલગ અલગ કેરેક્ટર્સ કરવા બહુ ગમતા હોય છે. તો ફિલ્મમાં જે અમારો લીડ કેરેક્ટર છે સુમિત, જે પ્રતિક ગાંધી પ્લે કરી રહ્યા છે, એમની લાઈફમાં બીકોઝ ઓફ રીના જે પ્રોબ્લેમ્સ આવે છે, જે ગડબડ થાય છે, એના કારણે એમને એક નકલી મોમ ડેડની જરૂર પડે છે. તો હું ઘરની અંદર સુમિતની નકલી મોમ બનીને એન્ટર થઉં છું અને પછી જે કોમેડી સિચ્યુએશન બધું ક્રિએટ થાય છે એની માટે તો ફિલ્મ જોવી પડશે. એટલે જરૂરથી આપણે ફિલ્મ જોવા જવી જ પડશે એમ કહી શકાય. દર્શક મિત્રો, હવે આપણી સાથે ઉપસ્થિત છે ફિલ્મમાં જયેશ મોરે આવે છે, એમનું પણ શું રોલ છે એમના પાસેથી આપણે જાણીશું. જી જયેશ મોરે સર, આપ હંમેશા ફિલ્મમાં એક સારા પુરુષ તરીકે કે શું કહી શકાય કે વિલનનું પાત્ર ભજવતા હોવ છો તમે, તો આ ફિલ્મમાં તમે શું પાત્ર ભજવો છો? એક મિનિટ. આ ફિલ્મમાં હું એક ખૂબ જ અલગ પ્રકારનું પાત્ર ભજવી રહ્યો છું, જેમ દીક્ષાએ કીધું, રીનાનો લોકલ ગાર્ડિયન છું હું, એમાં એટલે એને પ્રોટેક્ટ કરું છું. અને એ જ ગઢમથલમાં વચ્ચે એક છોકરી આવી જાય છે, જે કેરેક્ટર કિંજલે કરી, પછી મારી લાઈફમાં શું થાય છે એ આખી ફિલ્મની વાર્તા છે. અને પછી એને સોલ્વ કરવામાં આ સુમિત અને રીના કઈ રીતે મળે છે એની આખી વાત છે. એટલે એ વાતને તમે આગળ ધપાવતા હો છો ને વચ્ચે ઇન્ક્લુડ હોવ છે એમ કહી શકાય. હવે આપણે કવિન દવે પાસે મુલાકાત લઈશું અને એમના પાસેથી કવિન દવે, આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું સ્વાગત છે અને હું તમારા પાસેથી એ જાણવા માંગીશ, એઝ એ કવિન દવે અને તમે જે આ વાલમ જાઓને ફિલ્મમાં આવ્યા છો, તમારું પાત્ર હંમેશા એક હાસ્યાસ્પદ હોય છે એટલે કે દર્શક મિત્રોને હસાવતા જ હોવ છો, તો શું આ ફિલ્મમાં વાલમ જાઓના ફિલ્મમાં તમે કોમેડી જાળવી રાખી છે? 100% લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને થેન્ક યુ. અને જે લાસ્ટ 2-3 વર્ષથી આપણે બધા જ જે પેન્ડેમિકથી
જે ગુજર્યા છે બધાને, અને એના માટે લોકોને થોડું સ્ટ્રેસ રિલીફ કરાવવું જરૂરી છે, થોડું હસાવવું જરૂરી છે. એટલે અમે લોકોએ એક ક્લીન ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે વાલમ જાઓને, જે 4 નવેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. આ વખતે પહેલીવાર અમે લોકોએ એવું ડિસાઈડ કર્યું કે પિક્ચર આવે એની પહેલાં પ્રમોશન કરીને કોઈ ફાયદો, એટલે ફાયદો થાય છે 100%, પણ આપણે શું પ્રમોટ કરીએ ને પછી લોકો એકવાર વાંચી લે, ને પછી જ્યારે પિક્ચર રિલીઝ થાય ને ત્યારે કદાચ એ બિઝી થઈ જાય તો એમને યાદ રહે નહીં, ના રહે. તો આ વખતે અમે લોકોએ એવો પ્લાન કર્યો કે પિક્ચર રિલીઝ થઈ જાય ને એના પછી જઈને આપણે અવેરનેસ ફેલાવીએ. થેન્ક યુ. અવેરનેસ ફેલાવીએ એટલે અમે લોકો અહીંયા આવ્યા છે. રિલીઝ થઈ ગઈ છે પિક્ચર, પણ ફિલ્મ જરૂરથી જોવા જવી જોઈએ, જેમાં કોમેડી પણ છે, રહસ્ય પણ છે, દરેક બાબત છે. દર્શક મિત્રો, આપણી પાસે આ ફિલ્મના એટલે કે વાલમ જાઓના ફિલ્મના રાઇટર પણ અહીં ઉપસ્થિત છે, એમની પાસે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. રાહુલ પટેલ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. રાહુલ પટેલ, હું આપના પાસેથી એઝ અ રાઇટર તરીકે એ જાણવા માંગીશ કે જે બાકી બધી ફિલ્મો હોય છે, ગુજરાતી ફિલ્મ હોય કે બોલિવૂડની હોય કે હોલિવૂડ, વોટ એવર, બટ આ જે ગુજરાતી મૂવી છે એમાં શું અલગતા તરી આવે છે, એના વિશે જણાવશો? આ પહેલી એવી ફિલ્મ નથી કે જેની અંદર કંઈક અલગ થશે. ફિલ્મની વાર્તા નોર્મલ છે, પણ કેવી રીતે અલગ છે, કેમ કે આટલા મોટા મોટા દિગ્ગજો આપણા સાથે છે આ ફિલ્મમાં, અને બધા નોર્મલી સિરિયસ રોલ કરતા હોય છે, આ વખતે આપણા જોડે કોમેડી કરી રહ્યા છે. ફિલ્મનો ટોપિક થોડોક સેન્સિટિવ છે. ફિલ્મનો ટોપિક પાસ્ટને લઈને પ્રેઝન્ટમાં આપણે રમતા હોઈએ છીએ અને ફ્યુચર સુધી પહોંચી નથી શકતા, એ વિષય છે. સિરિયસ ટોપિક હતો, પણ અમારી અમે એને અલગ કરવા માટે કોમેડીના ટ્રીટમેન્ટ જોડે આ વાત કહી છે. તો એ કહી શકું કે હા, એ રીતે આ ફિલ્મ થોડીક ડિફરન્ટ છે. એટલે તમે આ જે મેઇન જે કન્ટેન્ટ છે તે આ ગુડ મેસેજ તરીકે આવી રીતે પ્રસ્તુત કરવા માંગતા હો છો, એમ કહી શકાય કે તમે પાસ્ટને ભૂલી જાઓ અને જે પ્રેઝન્ટમાં જે સારો સમય છે એને યાદ રાખો અને એને ફ્યુચર બનાવો, એમ કહેવાનો પ્રયાસ અમે કર્યો છે કોમેડી. ઓકે. અને હું એ પણ જાણવા માંગીશ આપ પાસેથી કે આ જે ગુજરાતી ફિલ્મ છે એ ગુજરાતમાં લગતી હોય છે, તો ગુજરાતના પ્લેસીસને આવડતી હોય છે, ગુજરાતના પ્લેસને પ્રમોટ કરે છે? આ વાર્તા અમદાવાદમાં બેઝ છે. મોટાભાગની ફિલ્મ અમદાવાદમાં પણ શૂટ થઈ છે, થોડોક ભાગ બોમ્બેમાં શૂટ થયો છે, પણ હા, ઘણી બધી એવી જગ્યાઓ છે અમદાવાદની જે તમને આ ફિલ્મમાં જોવા મળશે. જી દીક્ષા જોશી, હું આ પાસેથી પણ જાણવા માંગીશ કે આ જે ફિલ્મ છે વાલમ જાઓ મેં, એમાં શું એક ગુડ મેસેજ છે, એવા કયા ટોપિક છે કે જેના લીધે દર્શક મિત્રોએ આ ફિલ્મ જોવી જ જોઈએ? એટલે આના ઉપરથી હું એવું કહેવા માંગીશ કે તમે અત્યારે જોઈ રહ્યા હશો કે અમે લોકો અત્યારે ઇન્ટરવ્યુમાં પણ કેટલી મસ્તી કરી રહ્યા છે. એટલે જે ફિલ્મમાં અમે શૂટિંગ કરવામાં જે મજા આવી છે ને, તો તમે ફિલ્મ જો તમને પણ આવી જ મજા આવશે. અને એક લાસ્ટ ક્વેશ્ચન કરવા માંગીશ કે એવી કોઈ સારી અપીલ કરો કે જેથી દર્શક મિત્રો જોવા જાય જ. જશે જ લોકો તો જોવા, કારણ કે આ ફિલ્મ જ એવી છે કે એક માણસ જશે તો એ બે લોકોને રેકમેન્ડ કરશે કે આ એક મસ્ત મજાની ફિલ્મ મેં જોઈ છે, તમે જોઈ નાખો, આખી ફેમિલી જોડે જાઓ. તો ડેફિનેટલી આ ફિલ્મ બહુ જ લોકોને ગમે એવી એક ફિલ્મ છે, અને જોનર પણ જે કોમેડી જોનર છે એ અહીંયા લોકોને બહુ જ ગમે છે. સો આઈ ફીલ પર્સનલી કે કારણ કે આ આવો કોન્ટેન્ટ અત્યાર સુધી બહુ આવ્યો નથી, આઈ થિંક લોકો માટે ફ્રેશ પણ હશે અને લોકોને એવું પણ લાગશે કે એક સ્ટ્રેસફુલ દિવસ પછી કંઈક હળવું જોઈ લીધું ને આખો સ્ટ્રેસ જતો રહ્યો, તો ઇટ્સ લાઈક અ સ્ટ્રેસ બસ્ટર ફોર આઈ થિંક ધ હોલ ફેમિલી. તો દર્શક મિત્રો, આ વાલમ જાઓ ને એ ફિલ્મ આ બધાની વાત પરથી એવું જ લાગે છે કે બહુ જ સારી ફિલ્મ છે, જેમાં કોમેડી પણ છે, રહસ્યો પણ છે અને એક સારું કન્ટેન્ટ છે, નવું કન્ટેન્ટ છે. તેથી દર્શક મિત્રો, હું પણ એવી જ અપીલ કરીશ કે આપ સૌ પણ ફિલ્મ થિયેટરમાં જઈને, સિનેમાઘરોમાં જઈને વાલમ જાઓ ને ફિલ્મ જોવો, એવી મારી આપ સૌને અપીલ છે. કેમેરામેન ગૌતમ સોનુની સાથે હેતલ ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા. થેન્ક યુ.